વેલકમ ટુ અલગ મલકની વાતો. આજે અમે આવ્યા છે ગાંધી આશ્રમ. ગાંધી આશ્રમ એક એવી જગ્યા છે કે જે અમદાવાદના લોકો કરતાં બહારના લોકો વધારે આવે છે. અમદાવાદના લોકો પણ આવે છે, પણ જેમને શાંતિ ગમતી હોય છે એવા લોકો આવે છે. ચલો. હેલો, વોટ્સ યોર નેમ? માય નેમ ઇઝ ગોવિંદ. ઓકે, આપ કહાં સે હો? મેં બોમ્બે સે હું, અભી મેં માઇકા મેં પઢ રહા હું. માઇકા મેં? ગુજરાતી આતી હૈ આપકો? સમજ આતી થોડી. એસે ફર્સ્ટ ટાઈમ આયો આપ યહાં પે ગાંધી આશ્રમ વિઝિટ કરને કે લિયે? હા, પહેલી વાર. ગાંધી આશ્રમ પહેલી વાર આના હુઆ હૈ? ના, સેકન્ડ ટાઈમ. ફર્સ્ટ ટાઈમ? યસ, ફર્સ્ટ ટાઈમ. અને કેવું લાગે છે અહીંયા? બહુ જ પીસફુલ છે. ઇટ્સ ફાઇન. और क्या क्या देखा है आपने? आई मीन देयर इज अ लॉट ऑफ स्टफ टू सी इन टर्म्स ऑफ गांधी जी कहाँ रहते थे, चरखा और वो आइडियाज उनके जो थे, हाउ दे कम अलाइव इन दिस. गांधी के बारे में तू क्या जानता है? अरे मैं क्या, सारे हिंदुस्तान ही जानते हैं उनके बारे में, मैं क्या बताऊंगा. जो आइडियोलॉजी थी उसमें से आपको कौन सी आइडियोलॉजी सबसे ज्यादा पसंद आती है? आई थिंक सबसे पावरफुल मैसेज उनका था सत्य का. सो आई थिंक दैट इज द बेसिस फॉर ऑल हिज अदर आइडियोलॉजीज. अहिंसा वगैरह सब सत्य के डिफरेंट पार्ट्स हैं. सत्य का आइडियोलॉजी उनके अच्छे बुरे सभी गुणों के बारे में थोड़ा थोड़ा समझते हैं. देश की आज़ादी के लिए उनका अहिंसात्मक आंदोलन रहा. એમને જે રીતે પીસ અને જે રીતે કામનેસથી એમને જે હેન્ડલ કર્યું છે આખું ઇન્ડિયાનું સ્ટ્રગલ, જે પીઝન્સને કેટલા બધા ફાર્મર્સ જે સફર પહેલાં કરતા હતા, એ મને સારું લાગ્યું છે એમનું. સમય કા પરિવર્તન કે અનુસાર તો જેટલા પરિવર્તન અહિંસાત્મક રૂપે દેખા જતા હૈ, પ્રેક્ટિકલ મેં તો દેખને કો નહીં મિલતા હૈ. और रियल लाइफ में आप उस आइडियोलॉजी को फॉलो करते हो? एज मच एज पॉसिबल. पर आप बता सकते हो कि डांडी मार्च कब शुरू हुई थी? 1930 वाज व्हेन लास्ट ईयर ही वाज हियर एंड ही स्टार्टेड फ्रॉम हियर फॉर द डांडी. उन्होंने खादी कपड़े पहनना लोगों को बोला था और उन्होंने खुद भी खादी कपड़े पहनना शुरू किया था, तो उसके पीछे का रीज़न पता है आपको? आई थिंक दो रीज़न थे. एक तो वो स्वदेशी मूवमेंट का बड़ा सिंबल था और खादी इज एन इंडिजिनियस मटेरियल, जो जो पहनते थे वो खुद बुनते थे. ओके, दैट सेल्फ रिलायंस का जो मैसेज था वो उस पर खादी. तो आपका क्या नाम है? मेरा नाम कुलदीप गुप्ता, राजस्थान जिला धौलपुर से है. गांधी जी को कितना अच्छे से जानते हो? गांधी जी के बारे में किताबों में पढ़ा है. उसके धंधे के बारे में क्या जानते हो तुम? धंधा? चरखा चलाते थे. चरखा? हाँ. कैसा चरखा? सूत काटने का, खादी का कपड़ा बनाने का, आज़ादी की लड़ाई लड़ने का, ये सब धंधे थे गांधी जी के. ना, मैंने ज़्यादा किताबें नहीं पढ़ी हैं, बाकी छोटे छोटे आर्टिकल्स पढ़ रखे हैं उनके. हेलो, आप अहमदाबाद से हैं? नहीं, आई एम फ्रॉम मुंबई. मुंबई से गांधी आश्रम फर्स्ट टाइम आए तो कैसा लगा आपको? बहुत एक्साइटिंग. आई कांट डिस्क्राइब इन वर्ड. बहुत लाइक बॉम्बे में जब लोग बहुत फास्ट लाइफ वगैरह है ना, जो यहाँ पर लुक्स वेरी वेरी नाइस. आपका नाम बता दो पहले. शंकर जानेंगे. ओके. ट्रुथ વિષય હમણાં જે કીધું કે સાચું બોલો, રિયલ લાઈફમાં આપના? હા, હમણાં નહીં એટલું તો ના થાય, પણ હા, જેટલું થાય એટલું ટ્રુથ બોલવું જોઈએ અને સાચું બોલવું. ત્રણ વાંદરાઓ જે છે, તમે શાંતિથી ચૂપ રહીને, કાન બંધ કરીને અને બ્લાઇન્ડથી ટ્રસ્ટ કરવું જોઈએ કે એક દિન પૂરી તરફ ફસોગે. ડોન્ટ સી ઇવિલ, ડોન્ટ હિયર ઇવિલ, ડોન્ટ સ્પીક ઇવિલ. થ્રી સાઇન્સ આપે છે કે ખરાબ બોલવું નહીં, ખરાબ સાંભળવું નહીં, ખરાબ જોવું નહીં. ઓકે, તમને લાગે છે કે રિયલ લાઈફમાં એ વસ્તુ લોકો અપનાવે છે? એમને કેટલા છોકરા હતા એ ખબર? 4 થી 5 હતા. 4 હતા. હરિલાલ ગાંધી, રામદાસ ગાંધી, દેવદાસ ગાંધી અને મણિલાલ ગાંધી. અને એમને એક બકરી પણ હતી કે જે બકરીનું નામ હતું નિર્મલા. એમની જે બી અત્યાર સુધીની એક્ટિવિટીઝ હતી, સમથિંગ લાઈક બધી જોઈએ છે. હવે ગાંધીજીનો બર્થડે ક્યારે આવે? 2 ઓક્ટોબર. કોના દ્વારા ડેથ થઈ? ગોડ છે. ગોડ છે. નથુરામ ગો? યા, નથુરામ ગો. પ્રિશા બોલ. મેં એક્ચ્યુઅલી ડિઝાઇનિંગના સ્ટુડન્ટ્સ છીએ, આર્કિટેક્ચરની હું છું. સો એમાં કોઈ બી એક સીન લેવાનો છે અહીંયાથી અને ડ્રો કરવાનો છે. લાઈવ સ્કેચ? લાઈવ સ્કેચ. બતાને. તો સાબરમતી આશ્રમ એટલે કે ગાંધી આશ્રમ સાબરમતી નદીના કિનારે સ્થિત છે. આશ્રમ રોડ નામ પણ આપણે અમદાવાદમાં એટલે જ પડ્યું છે. તો જો તમે અહીંયા ના આવ્યા હોય તો તમે આવી શકો છો. ઘણા બધા લોકો અમને આજે એવા મળ્યા કે જે પહેલી વાર ગાંધી આશ્રમ, આટલા વર્ષોથી અમદાવાદમાં રહે છે પણ પહેલી વાર ગાંધી આશ્રમ જોવા આવ્યા હતા. મળીએ.
જોતા રહેજો અલગ મલકની વાતો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ. બાય. गांधीजी के विषय बोले जो चाहो बोलो यार. बापू के पिताजी का नाम क्या था? बापू जी के पिताजी का नाम मोहनदास करमचंद गांधी जी नाम था. बापू जी गांधी बापू के पिताजी का नाम ना मोहनदास करमचंद गांधी. बापू का बापू का नाम तो गांधी जी नाम था. अरे यार यार